સમસ્યાને દૂર કરવા માટે ભૂજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની જાહેર જનતાને અપીલ. કોરોનાના કેસીસ ખૂબ ઝડપથી કચ્છની અંદર વધતા જાય છે અને આના માટે તંત્રએ સજ્જ રહેવાની જરૂર છે. તંત્રની પણ ઘણી જગ્યાએ ખામીઓ છે. હમણાં જ તમે જોશો તો અધોસૃષ્ટિની અંદર એક કેસ આવ્યો અને એ કેસની અંદર ત્રણ વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા. હવે ત્રણ પોઝિટિવ આવ્યા એમને ઘરની અંદર જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. ઘરની અંદર રાખીને આવવામાં આવ્યા પછી આજુબાજુના વિસ્તારના રહેવાસીઓનું કેવું હતું મને પણ બોલાવ્યો હતો, હું પણ ગયો હતો ત્યાં. કને કેટલાય લોકો સાથે મળ્યા હતા અને એક રજૂઆત હતી કે જેમને અહીંયા ઘરની અંદર રાખ્યા છે એ ઘરની બહાર નીકળતા હોય છે. ઘરનો કચરો ફેંકવા માટે, ઘરનો એઠવાડ ફેંકવા માટે, ઘણી બધી બાબતો માટે ઘરથી બહાર નીકળતા હોય છે. ત્યારે મારે તંત્રને એ પૂછવું છે કે કોરોના પોઝિટિવ આવી ગયા પછી શા માટે તમે એમને ઘરની અંદર રાખો છો? તમે હોસ્પિટલાઇઝ કરો, એમને પણ સારી સગવડતા મળે એવી એક ઉચિત કામગીરી કરવી જોઈએ અને જલ્દીથી કોરોના પોઝિટિવ રિપોર્ટમાંથી નેગેટિવમાં આવી જાય એવી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આમાં તો ઘણી વખત એવું થાય કે સારા સંબંધો હોય છતાં પણ આજુબાજુના આ કોરોના જેવી મહામારીથી લોકો ડરે છે એટલે સંબંધો પણ પાડોશના બગડતા હોય છે. આવી પરિસ્થિતિ આવીને ઊભી છે, આના માટે તંત્ર જવાબદાર છે. તંત્ર શા માટે હવે લોકડાઉન જેવી પરિસ્થિતિઓમાં અમલવારી નથી કરાવતી? કોઈ બસોમાંથી તમે જોતા હશો તો કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સ જેવું તમને લાગશે નહીં. તમે ઘણી એવી જગ્યાઓ જોશો તો ક્યાં સોશિયલ ડિસ્ટન્સ જેવું લાગશે નહીં. સરકાર લગ્ન સમારંભમાં 50 વ્યક્તિઓનું કીધું, સંસ્થાન યાત્રામાં 20 વ્યક્તિઓનું કીધું, તો સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમણૂક થયા પછી ગુજરાત રાજ્યની શા માટે આટલી મોટી રેલીઓ નીકળી અને એ રેલીઓ નીકળી એના પર કોઈ પણ જાતનો એક્શન લેવામાં આવ્યો નથી? આવી જે નીતિઓ છે, એકને એક, બીજાને બીજું, અને જે કોઈ પણ વસ્તુ જ્યાં નથી થતી એ વસ્તુમાં સરકાર રોક મારવા જાય છે અને જ્યાં થાય છે ત્યાં સરકાર કાંઈ કહેવા જતી નથી. મારું આપના માધ્યમથી એ જ કહેવું છે કે લોકો તો સ્વયં શિસ્ત જાળવી અને આગળ વધવાની ખૂબ જરૂર છે. સરકારે હાથ ઊંચા કરી નાખ્યા છે, સરકારે હાથ અધર કરી મૂક્યા છે. કોરોનાના પોઝિટિવ કેસ એનો રિપોર્ટિંગ પણ સરકાર દ્વારા કરવામાં આવતા નથી. તમે આજે પોઝિટિવ છો કે નેગેટિવ છો એની પણ સરકાર તમારા સુધી કોઈ માહિતી પહોંચાડશે નહીં. તમને બહુ તકલીફો થશે તઈએ તમે જો સરકારમાં અને લોકો હોસ્પિટલ સુધી પહોંચશે તો જ એનું કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવે છે, બાકી કોરોનાના ટેસ્ટિંગ કરવામાં પણ આવતા નથી. સુરતથી આવે છે, રાજકોટથી આવે છે, અમદાવાદથી આવે છે, મુંબઈથી આવે છે, આવું બધું કહેવાવાળા કે આજે બધા બહારથી આવે છે અને બહારથી આવીને અહીંયા કને આ રોગનો ફેલાવો થાય છે, પણ એવું નથી. આજે વતન પરત બધા ફરશે, બધા પોતાના વતનમાં આવશે. વતનની અંદર રહેવાની એમને આપણે કોઈ ના પાડી શકાય નહીં, પણ એ સ્વયં શિસ્તથી રહે એ પણ જોવાની એમને પણ જરૂર છે. અને તંત્ર શા માટે ઊંઘ કરી રહ્યું છે? તંત્ર એમને ક્વોરન્ટાઇન થવા માટે નથી કરતું. તંત્ર એમના ઘરે ક્યાંય જોયું, તમે જોયું છે કે એ કોઈ મુંબઈથી આવ્યું કે કોઈ સુરતથી આવ્યું છે એના ઘરે પોલીસની ટીમ કે તંત્રની ટીમ દિવસમાં બે વખત ગઈ કે તમે ઘરમાં છો કે નથી? આવું કાંઈ પણ થતું નથી. એટલા માટે આ કેસો વધતા જાય છે અને ખૂબ જરૂરી એ છે કે જ્યાં સુધી આપણે જરૂર ન હોય ત્યાં સુધી આપણે ઘરથી બહાર નીકળવું ન જોઈએ, ભીડભાડવાળી જગ્યાઓમાં પણ ન જવું જોઈએ. આજે લોકો વોકિંગ કરવા જાય છે તો એ વોકિંગ નહીં, જે વોકવે જેવું છે, જ્યાં ભીડભાડ છે તો એવા ભીડભાડ જગ્યામાં આપણે ન જઈએ, ખુલ્લી જગ્યાઓમાં વોક કરવા જઈએ. કોઈ ખુલ્લા રસ્તા હોય એવા જગ્યા ઉપર આપણે વોક કરીએ અને જ્યારે કોઈ ન હોય ત્યારે આપણે વોકિંગ માટે નીકળીએ, એ આપણા માટે હિતાવહ છે. જ્યાં ભીડભાડ જેવું લાગે ત્યાં કને આપણે જઈએ નહીં. જ્યાં સુધી કોઈને અડવાની જરૂર ન પડે, કોઈથી હાથ મિલાવવાની જરૂર ન પડે ત્યાં સુધી કોઈથી ક્યારેય આપણે હાથ મિલાવો ન જોઈએ, દૂરથી નમસ્તે કરવાના છે અને માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. એટલે આવી બધી વસ્તુ આપણે સરકારની ગાઈડલાઈન ઉપર જો ચાલશું, સ્વયં શિસ્તથી ચાલશું તો જ હવે આ કોરોના મહામારીને આપણે રોકી શકશું. નહીં તો સરકારે તો હવે આમના પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે, એમને કોઈ હવે જવાબદારીઓ જેવું લાગતું નથી કે જેનું જે થવું હોય થાય. અમારી
સરકાર ટનાટન ચાલે છે કે નહીં એ જોવાની જવાબદારી માત્ર સરકારની હોય એવું આપણે ચોક્કસથી કહી શકીએ છીએ। એટલે આપને બે હાથ જોડી અને મારી નમ્ર વિનંતી છે આપના માધ્યમથી કે આપના જેટલા પણ દર્શકો આપના માધ્યમથી આ નિહાળે છે એમને મારી વિનંતી છે કે આપણે સુરક્ષિત રહીએ, ઘરમાં રહીએ, માસ્ક પહેરીએ અને બને ત્યાં સુધી કોઈને પણ સાથે એનો સ્પર્શ ન થાય એની ધ્યાન રાખી એ જ મારી નમ્ર વિનંતી। આ બાપુ તમે જે વાત કરી કે વોક ઉપર જે વોકિંગ કરવા માટે તો ખેંગારબાગ પાસે જે સાંજેના સમયમાં જે પબ્લિક છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ પણ નથી રહેતું, માસ્ક પણ નથી પહેરતા, તો આપ શું કહેશો કે સ્વયં શિસ્તની ખાસ જરૂરિયાત છે? હવે અત્યારે તો લોકડાઉન છે નહીં એટલે લોકો બહાર નીકળી શકે છે, ફરી શકે છે, જઈ શકે છે, પણ પોતે જ સ્વયં શિસ્ત રાખી અંતર રાખી અને જો બેસશે તો ચોક્કસથી આપણે આ મહામારી ઉપર વિજય મેળવી શકશું। અને આપણે આશા રાખીએ કે આવનારા દિવસોમાં જલ્દીથી કોઈક વેક્સિન શોધાઈ જાય, કોઈક દવા શોધાઈ જાય અને આ મહામારીમાંથી આપણે મુક્તિ મળે એવા આવા પવિત્ર શ્રાવણ માસે મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરીએ।